નમસ્કાર દોસ્તો, આરસી ક્લાસમાં આપનું ફરીવાર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક અપડેટ મેળવવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને સમયસર મળતા રહેશે. દોસ્તો, મરણમુખ નિવેદન અંગેના પ્રશ્નો છે તે કોન્સ્ટેબલ 2016ની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. તો આ આવનારી પરીક્ષામાં પણ આવા જ પ્રશ્નો પૂછાઈ શકે એટલા માટે આપણે મરણમુખ નિવેદનને પગથી માથા સુધી જોઈ લઈએ, એટલે કે સંપૂર્ણ અભ્યાસ છે કરી લઈએ. તો મરણમુખ નિવેદનનો જોગવાઈ છે તે કલમ નંબર 32માં કરવામાં આવી છે. પણ ધ્યાન રહે મિત્રો, આ કલમ છે તે ઇન્ડિયન એવિડન્સ એક્ટની એટલે કે ભારતીય પુરાવાનો ધારો છે તેમની કલમ નંબર 32માં છે તે મરણમુખ નિવેદનની જોગવાઈ કરવામાં આવી છે. તો મરણમુખ નિવેદન છે એ લેખિત અને મૌખિક બંને રીતે નોંધવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે મગફળી કે કપાસમાં નાખવાની દવા પી જાય અને પછી પોતાનો લેખ છોડે તો તેને લેખિત કહેવાય, અથવા તો કોઈ વ્યક્તિ છે મરણ પથારીએ પડ્યો હોય ને પછી પોતાનો જે ઉદ્ગાર છે પોતાનું નિવેદન નોંધાવે તો તેમને મૌખિક નિવેદન પણ કહેવાય છે. નિવેદન આપનારની હાજરી ન હોય તો પણ કોર્ટ છે તે નિવેદનને માન્ય રાખે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ નિવેદન આપ્યા પછી એક્સપાયર થઈ જાય અથવા તો ભેદી રીતના ગુમ થઈ જાય તો પણ કોર્ટ છે તે તેમને માન્ય રાખે છે. મૃત્યુ પામેલ વ્યક્તિ અથવા ન મળી આવેલ વ્યક્તિ વગેરે પ્રસ્તુત હકીકત વિશેનું કથન ગણાશે. એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પણ મરણમુખ નિવેદન આપીને એક્સપાયર થઈ જાય અથવા તો કોઈ વ્યક્તિ છે એ પોતાનું નિવેદન છોડી અને ભેદી રીતના ગુમ થઈ જાય તો તેની સાથે તે હકીકત બનેલ છે કે જેમાં જે તેમણે મરણમુખ નિવેદનમાં તેમનો ખુલાસો આપ્યો છે તો એ હકીકત વિશેનું કથન ગણાશે. જો મરણમુખ નિવેદન જ્યારે મૌખિક લેવામાં આવે ત્યારે અમુક અધિકારીની હાજરી હોવી જરૂરી છે. દાખલા તરીકે કોની હાજરી હોવી જોઈએ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે જેને આપણે સાદી ભાષામાં મામલતદાર તરીકે ઓળખીએ છીએ, તો એ ડૉક્ટર પોલીસ અધિકારી એવા જે ગેઝેટેડ ઓફિસર્સ છે તેમની હાજરી હોવી જરૂરી છે. જુઓ, મરણમુખ નિવેદનનું સ્વરૂપ લેખિત કે મૌખિક હોઈ શકે અને બંને છે તે પુરાવામાં ગ્રાહ્ય છે. લેખિત હોય તો પણ અને મૌખિક હોય તો પણ પુરાવામાં તે ગ્રાહ્ય છે. તો હવે આપણે એટલી બધી અભ્યાસ તો કરી લીધો, આપણે જોઈ તો લીધું, તો હવે એ પણ જોવું જોઈએ કે મરણમુખ નિવેદન એટલે શું. તો મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ રીતે ક્રાઇમનો ભોગ બને એટલે કે ગુનાનો ભોગ બને અને તેની સાથે શું બન્યું તે માહિતી વર્ણવે તેને મરણમુખ નિવેદન કહેવાય. તો આપણે એક ડેફિનેશન જોઈ લઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ મરણ પથારીએ હોય અને તેની સાથે બનેલા ગુના અંગેની હકીકત લેખિત કે મૌખિક રીતે વર્ણવે ત્યારે તેને મરણમુખ નિવેદન કહેવામાં આવે છે. જો મરણમુખ નિવેદનમાં જે નિવેદન આપનાર છે એટલે કે મૃત્યુ પામનાર વ્યક્તિ છે તેની ઉલટ તપાસ થઈ શકતી નથી. ઉલટ તપાસ કરવા પોલીસ કે કોઈ વ્યક્તિ છે એ સ્વર્ગમાં જવાનું નથી તો શું થાય? પરંતુ જે વ્યક્તિ છે એ મરણમુખ નિવેદન નોંધે છે, જે લે છે, તો તેમની ઉલટ તપાસ થઈ શકે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારશ્રીએ મરણમુખ નિવેદન છે તે નોંધ્યું છે તો તેમની ઉલટ તપાસ થઈ શકે છે કે ભાઈ આ સાચું છે કે ખોટું. એમ જો મરણમુખ નિવેદનની ભાષા છે સામાન્ય રીતે ભોગ બનનારની ભાષા હોય તેમાં લેવામાં આવે છે. દાખલા તરીકે આઉટસ્ટેટનું કોઈ વ્યક્તિ છે ગુજરાતના એક્સપાયર થાય અને અથવા તો મરણ પથારીએ હોય અને પોતાનું જે મરણમુખ નિવેદન આપે તે તેમની ભાષામાં આવશે, તો અથવા તો જો કોઈ વ્યક્તિ એની ભાષા ગુજરાત પોલીસને કે કોઈ સત્તાધિકારીને ન આવડતી હોય તો સામાન્ય રીતે અંગ્રેજીમાં મરણમુખ નિવેદન લેવામાં આવે છે. જો મરણમુખ નિવેદન એ નિર્ણાયક સાબિતી નથી એટલે કે ખરેખર તે જ છે તેવું જ છે એ એક સાબિતી નથી પણ એક સબળ પુરાવો આપણે કહી શકાય, પણ એક એ પુરાવો છે એ કોર્ટમાં પણ માન્ય છે. મરણમુખ નિવેદનની વિડિયોગ્રાફી પણ ગ્રાહ્ય છે. આજની તકનીકી સુવિધાને કારણે જો કોઈ વ્યક્તિ છે મરણમુખ અથવા તો કોઈ સત્તાધિકારી છે એ મરણમુખ નિવેદનની વિડિયોગ્રાફી કરે તો પણ તે કોર્ટ માન્ય રાખે છે. એક કરતાં વધુ મરણમુખ નિવેદન પણ હોઈ શકે એટલે કે કોઈ સ્યુસાઇડ નોટ કે કોઈ વસ્તુ છે એક કરતાં વધારે હોઈ શકે. મરણમુખ નિવેદન એ પ્રશ્ન સ્વરૂપમાં અથવા નિવેદન સ્વરૂપમાં હોઈ શકે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે મરણ પથારી હોય અને પોલીસ તેમને પ્રશ્ન પૂછે કે ભાઈ તેમની સાથે શું થયું, આ થયું, તે થયું, એવા પ્રશ્ન પણ પૂછી શકે અથવા તો એ પોતે જ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો એક જવાબ આપી શકે અથવા નિવેદન નોંધાવી શકે. જો મરણમુખ નિવેદનમાં લખનારની સહી આવે છે પણ જો વ્યક્તિ સહી કરવામાં અસમર્થ હોય એટલે કે ખરેખર વાત પણ એક સહજ છે કે કોઈ વ્યક્તિ મરણ પથારી હોય ત્યારે તેને સહી કરવાની સૂઝબૂઝ ન હોય
તેમનું છે તે પગનું જે અંગૂઠાનું નિશાન છે એ લેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ મરણમુખ નિવેદન લખાવે અને પછી વ્યક્તિ જીવી જાય એ વાત પણ થઈ શકે છે, સંભવ છે. કારણ કે દરેક વ્યક્તિ મરણમુખ નિવેદન છે એ નોંધાવી અને પછી એક્સપાયર થાય એ વાત જે શોક જ કહી ન શકાય. એટલા માટે કોઈ વ્યક્તિ છે એ મરણમુખ નિવેદન નોંધાવી અને ફરી જીવી જાય તો તેનું જે નિવેદન છે એ ફરિયાદ એટલે કે FIR સ્વરૂપે લખાઈ શકે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈના વિરુદ્ધ છે એ મરણમુખ નિવેદન નોંધાવી અને પછી જીવી જાય તો પણ જેમણે તેમના વિરુદ્ધ જે મરણમુખ નિવેદન નોંધાવ્યું તે FIRમાં તબદીલ થઈ જાય, એટલે કે ફરિયાદ સ્વરૂપે લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સામાન્ય નિવેદન આપી અથવા ફરિયાદ આપી મરી જાય તો તે નિવેદનને પોલીસ અધિકાર સમક્ષનું કે મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન ગણવામાં આવશે. મિત્રો, સામાન્ય રીતે કોર્ટમાં કેવી પ્રોસેસ હોય કે કોઈ વ્યક્તિ છે ફરિયાદી છે પોતાનું નિવેદન આપે કે ભાઈ મારા ઉપર આ રીતના હુમલો થયો, મારા ઉપર આવું થયું, હું આવી રીતે ગુનાનો ભોગ બન્યો, તો કોઈ મૃત્યુ પામનાર વ્યક્તિ છે એ તો કોર્ટમાં આવીને એવું બોલી શકશે નહીં. તો એના માટે શું છે કે તેમણે આ જે મરણમુખ નિવેદન છે નોંધાવ્યું એ એક એવું એની સમકક્ષ ગણાશે કે એમણે ખુદ આવી અને જે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું એવું ગણાશે, એટલે કે એવો એને દરજ્જો આપવામાં આવશે. કલમ નંબર 32 મુજબ નીચેના સંજોગોમાં વ્યક્તિ છે હાજર ન હોય તેમ છતાં પણ તેના પુરાવા એટલે કે કથનના પુરાવા છે એ ગ્રાહ્ય ગણવામાં આવશે. જો વ્યક્તિ મૃત્યુ પામી હોય તો પણ તેના જે પુરાવા છે આપણે જોયું તેમ ગ્રાહ્ય ગણાશે. કોઈ વ્યક્તિ મળી ન આવ્યો હોય અથવા તો કોઈ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયું હોય અને પોતાનું મરણમુખ નિવેદન છોડ્યું હોય તો તે પણ પુરાવા છે, પુરાવા તરીકે ગ્રાહ્ય ગણવામાં આવશે. અને કોઈ વ્યક્તિ કોર્ટમાં આવવા સક્ષમ ન હોય એટલે કે ફિઝિકલી કે મેન્ટલી કોઈ પણ રીતના છે વ્યક્તિ સક્ષમ ન હોય કોર્ટમાં આવવા માટે તો છે તેમનું મરણ જે નિવેદન છે તે પુરાવા તરીકે ગ્રાહ્ય ગણવામાં આવશે. દોસ્તો, આવા જ માહિતીસભર વિડીયો મેળવતા રહેવા માટે હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા તમામ અપલોડના નોટિફિકેશન આપને સમયસર મળતા રહેશે. તો દોસ્તો, અમે ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.